સમગ્ર રાજ્યમાં હાલ કોરોના મહામારીના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. તેવા સમયે અનલોક બાદ વિવિધ કાયદાઓનું પાલન કરાવવા પોલીસ વ્યસ્ત છે. તેનો લાભ લઈ ગૌ હત્યારાઓ સક્રિય બન્યા છે. ઉમરેઠ તાલુકાના સુરેલી સુંદરપુરા ગામ પાસે બાટોડાપરા વિસ્તારમાંથી પશુપાલકોની ગાયોની ઉઠાંતરી કરી કતલ કરવા લઈ ગયાનો કિસ્સો બનવા પામ્યો છે. જો કે પશુપાલકને આ બાબતે જાણ થતાં તેમજ પોલીસને ખબર આપતા પ્રાપ્ત વિગતો મુજબ 5 પશુ પૈકી 1 ગાયની કતલ કરેલી હાલતમાં તેમજ અન્ય 3 ગાયો જીવિત હાલતમાં મેળવી શકાઈ છે, જ્યારે 1 આખલો ગાયબ જણાયો હતો. કાયદાઓનું પાલન કરાવવા પોલીસ વ્યસ્ત છે. તેનો લાભ લઈ ગૌ હત્યારાઓ સક્રિય બન્યા છે. ઉમરેઠ તાલુકાના સુરેલી સુંદરપુરા ગામ પાસે બટોડાપરા વિસ્તારમાંથી પશુપાલકોની ગાયોને ઉઠાંતરી કરી કતલ કરવા લઈ ગયા ગાયોનો કિસ્સો બનવા પામ્યો છે. જો કે પશુપાલકને આ બાબતે જાણ થતાં તેમજ પોલીસને ખબર આપતા પ્રાપ્ત વિગતો મુજબ 5 પશુ પૈકી 1 ગાયની કતલ કરેલી હાલતમાં તેમજ અન્ય 3 ગાયો જીવિત હાલતમાં મેળવી શકાઈ છે, જ્યારે 1 આખલો ગાયબ જણાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સુંદરપુરા સુરેલી ગામ પાસે ભટોડાપરા વિસ્તારમાં રહેતા પશુપાલક જીવણભાઈ જેઠાભાઈની ગાયોને સીમ વિસ્તારમાં ચોરી છૂટી મૂકવા ચારવા છૂટી મૂકી હતી. સાંજે પશુઓ પરત આવતા તેમાંથી 4 ગાયો અને 1 આખલો ગાયબ હતા. તેથી ગુમ થયેલ પશુઓની શોધખોળ કરતા જીવણભાઈના જણાવ્યા મુજબ સ્વામીપુરા પાસે 2 ગાયો બાંધેલી હાલતમાં જોતા તેમણે અમદાવાદના ગૌરક્ષક હરિભાઈને તેમજ ઉમરેઠ પોલીસને જાણ કરતા ઉમરેઠ પોલીસ સ્થળ તપાસ કરતા સ્થળ ઉપરથી મરી આવેલ 3 મોટી ગાયો જીવિત હાલતમાં કબજે કરી હતી, જ્યારે 1 ગાયને કતલ કરી દેવામાં આવી હતી. તેના ચામડા તેમજ હાડકાં મરી આવ્યા હતા. આ સાથે ચોરાયેલા પશુધનમાંનો 1 આખલો હજુ ગાયબ છે. તેથી ઉમરેઠ પોલીસ પશુ હત્યા તેમજ ચોરીના ગુનો નોંધી ગૌ હત્યારાની તપાસ હાથ ધરી છે. રાકેશ મકવાણા, ZSTV ખેડા.